વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદ્દીને નેસ્તાનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરાયું છે. નેસ્તાના વાસમાંથી પકડાયેલા રૂપિયા 35 લાખના એન્ટી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો આરોપીને ઝડપાયો છે. મોમિન મહેબૂદ શાહને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી લીધી છે. સર્વેલન્સને આધારે પોલીસે મળેલી ચોક્કસ બાતમીને આધારે તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે ઉપરોક્ત એમડી ડ્રગ્સ કેસમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી મોબિદ મહેબૂદ શાહને ઝડપી પાડવામાં આવ્યો છે. 4-1 માસ પહેલા ડીસીબી સુરત પોલીસે ભેસ્તાના આવાસમાં રેડ પાડી હતી અને 35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ, પિસ્ટલ સહિતના મુદ્દામાલ સાથે ઝાકીર પટેલ, મોહમ્મદ સઈદ અન્સારીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલો અંજુમ રિઝવાન મેમણ, ભેસ્તાના આવાસમાં રહેતો ફિરોઝખાન પઠાણને પણ ઝડપાયો હતો. મોબિદ મહેબૂદ શાહને વોન્ટેડ જાહેર કરાયો, જે પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મોબિદ મહેબૂદ શાહ ભૂતકાળમાં સુરત સૂચન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો, જેની ઉપર એસીબીનો કેસ થતા તેને નોકરીમાંથી કાઢી મુકાયો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.